મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોની અંદર તો મિત્રો આજે પણ આપણે તમને જબરદસ્ત ફૂલ પ્રોજેક્ટની અંદર એક નવો ટ્યુટોરિયલ વિડીયો એડિંગ લઈને આવી ગયા છે નવી ઇફેક્ટની સાથે તો આપણો જે ફૂલ પ્રોજેક્ટ હોય છે તે સાવ સવલ સિમ્પલ તો હોય જ છે પણ તેની અંદર તમે અલગ અલગ સોંગની સાથે અને અલગ અલગ ફોટા મૂકી અને દરરોજ તમે નવા નવા વિડીયો છે તે બનાવતા શીખી શકતા હો છો દરરોજ તમારે જેટલા પણ વિડીયો બનાવો હોય તેટલા તમે અલગ અલગ સોંગ ઉપર તમે જેટલી રીલ્સ બનાવી રીલ્સ પણ તમે અલગ અલગ સોંગ ઉપર બનાવી શકો તેવો એક ફૂલ ટ્યુટોરિયલ વિડીયો એડિટિંગ લઈને આપણે આવતા હોય છે તો આજનો પણ આપણે આવી રીતે નવો વિડીયો એડિટિંગ કરતા તમને છેડાવાના છે તો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કર્યો તમને દરરોજ આવા નવા નવા એડિટિંગ મળતા રહેશે તો આજનો જે વિડીયો છે તે આપણે શરૂ આ જે વિડીયો છે આ વિડીયો ફૂલ પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટને એડ કરવા માટે તમારે શું કોણ છે એના માટે તમને ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મળે છે લિંક ઉપર તમે જેવું ક્લિક કરશો આ પ્રમાણે તમારી પાસે પેજ આવશે અહીંયા આગળ ઉપર તમને જો આ રીતે દેખાઈ રહ્યું છે આર એ ન્યૂઝ અથવા ગુજરાતી ટેક્સ પેન જે આના પર તમે ક્લિક કરી દેજો ત્યાં આગળ તમે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે વેબસાઇટ છે તે ખુલીને આવશે અહીંયા આગળ તમે આવશો અને તમને અહીંયા આગળ સાઈડમાં એક સર્ચનું આયક્રમ મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી અહીંયા આગળ તમારે કોડ લખી દેવાનો છે કોડ છે ઝીરો ઝીરો સિક્સ આટલું લખીને તમારે સર્ચ કરવાનું છે બટન છે સર્ચનું એના ઉપર ત્યાં આગળ તમે ક્લિક કરશો નીચે તમને આરતીનું એક ટાઇટલ જોવા મળશે છે જે લખ્યું છે વોટ ઇઝ યુઝ ટેસ્ટ નેમ આના પર તમારે ક્લિક કરી દેવાનું છે ઝીરો ઝીરો સિક્સ લખેલું છે આના ઉપર ત્યાં આગળ તમે ક્લિક કરશો એક આ પોસ્ટ તમારી પાસે ખુલીને આવી જશે અને ઉપરની તરફ કરી અને શેર તમારે નીચે જવાનું છે તમે નીચે આવશો એટલે તમને ત્યાં આગળ લખેલું જોવા મળશે આરધી ફૂલ પ્રોજેક્ટ એના પર તમે ક્લિક કરી દો અહીંયા આગળ ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આરધી અલર્ટ મોશનની અંદર જે ફૂલ પ્રોજેક્ટ છે તે એડ થઈને આવી જશે ત્યાં આગળ તમને એક ઓપ્શન મળી જશે ઇનપુટ કરવા માટેનું આના પર તમારે ક્લિક કરી અને આ પ્રોજેક્ટ છે તને તમારે આગળ એડ કરી લેવાનું છે એટલે આ રીતનો એક તમારી પાસે પ્રોજેક્ટ એડ થઈને આવેલ છે પ્રોજેક્ટ એડ કરવામાં તમને એરડ આવતી હોય પ્રોબ્લેમ આવતી હોય તો ટેલિગ્રામની અંદર તમે આવી સ્ક્રીનશોટ્સ સાથે મેસેજ કરી શકશો આ પ્રમાણે આવી તમે આગળ આવી જવાનું છે જો આગળનો જે આ વિડીયો છે જે ઇમેજી આવી રહી છે તે તમને આંકડા વિડીયો એડ થયેલો છે આગળ આવશે ને તમે આગળ એક ગ્રુપ દેખાશે આગળ લખ્યું છે ગ્રુપ તો આવી રીતે તમને વિડીયોની અંદર બધા આવી રીતે ગ્રુપ દેખાશે અલગ અલગ આ પ્રમાણેના જે પણ સોંગ ડ્રીક છે તેની સાથે લખેલા છે હવે જો આની અંદર તમારી મ્યુઝિક છે અથવા તમને બીજું કોઈ સોંગ તમારે યુઝ કરવો તો તમે કરી શકશો કઈ રીતે કરવું તેના માટે આપણે તમને સ્ટાર્ટિંગમાં બતાવી દઈએ તો તેના માટે તમને જો ઉપરની સાઈડમાં તમને એક ઓડિયો દેખાઈ રહ્યો છે આ જે મ્યુઝિકનો ઓડિયો છે આના પર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમને એક ઓપ્શન મળશે ઉપર ડિલીટ એના પર તમારે ક્લિક કરી એટલે આ મ્યુઝિક તમારું અહીંથી ડિલીટ થઈ ગયું હવે સ્ટાર્ટિંગમાં આવી જવું છે હવે તમારે જે મ્યુઝિક પસંદ હોય તે મ્યુઝિક તમારે લઈ લેવું છે અને આ જે પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરી અહીંયા આગળ ઓપ્શન આવશે ઓડિયો એના પર તમારે ક્લિક કરવાનું છે હવે તમારે જે મ્યુઝિક રાખવું છે તે મ્યુઝિક તમે અહીંથી સિલેક્ટ કરી શકશો આપણે આના પર ક્લિક કર્યું આ મ્યુઝિક આપણું આગળ એડ થઈને આવી ગયું છે હવે આ જે મ્યુઝિકની અંદર જે આજે આપણે સોંગ એડ કર્યું છે તો આ સોંગના રિસ હશે તો એ રિક્સ લખવા માટે તમને જો એ આગળ ગ્રુપ છે ને એની અંદર તમારે આવવાનું છે ત્યાર પછી ગ્રુપ એડિટનું ઓપ્શન આવશે આના પર તમે ક્લિક કરશો એટલે તમને ત્યાં આગળ છે ઉપરની સાઈડમાં બે લાઈન દેખાય છે એ આગળ જો સોંગના રિક્ષ લખેલા છે તો આ રીતે તમે સોંગના ડ્રિક્સ ત્યાં આગળ લખી શકશો અને ત્યાં આગળ તમે જે સોંગ તમારા લિરિક્સ આવતો હોય તે પ્રમાણે આ ગ્રુપને તમે સેડ કરી શકો હવે આની અંદર આપણે જે ફોટો એડ કરવાનો છે તો ફોટો એડ કરવા માટે આપણે જે ગ્રુપ છે આને આપણે એડિટ કર્યું છે હવે અહીંયા આગળ તમે આવશો ને તમે અહીંયા બીજું ગ્રુપ દેખાઈ રહ્યું છે આના પર તમારે ક્લિક કરવાનું છે બીજી વાર તમારે આમાં જવાનું છે એડિટ ગ્રુપની અંદર હવે તમને નીચે એક ઇમેજ છે આ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે અને આ જે કલર અને ફિલનું ઓપ્શન છે આના પર તમારે ક્લિક કરી દેવાનું છે નીચે એક તમને નંબર આવશે એ નંબર ઉપર તમે ક્લિક કરી દો નંબર ઉપર તમે જેવું જ ક્લિક કરશો એટલે તમારી પાસે આ રીતે ફોટા છે તે ખુલીને આવશે અહીંયાથી આપણે ઉપરથી એક ફોલ્ડર સિલેક્ટ કરી લઈએ જેની અંદર આપણે ફોટા રાખેલા છે તો આ રીતે આપણે એક ફોલ્ડર સિલેક્ટ કરી લેજો છે હવે અહીંયા તમારે જે ફોટા પર વિડીયો બનાવો છો બસ સિમ્પલ તમારે ફોટો સિલેક્ટ કરવાનો છે અને આ જે પ્લસનું આઈકર્ન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે આ રીતે તમારો ઇમેજ અહીંયા આગળ આવી જશે ઇમેજની ઉપર નીચે કરવો હોય તો આ રીતે તમે કરી શકશો અને આગળ તમે ઇમેજને સેડ કરી લ્યો ત્યારે પછી એકવાર બેગ દબાવવાનું છે તમારે તમારો ફોટો અહીંયા આગળ સેન્ડ થઈ ગયો છે આ રીતે રેડી હવે અહીં તમારે બેક આવી જવાનું છે હવે તમે અહીંયા બે લાઇન છે સેજ નાની થઈ ગઈ છે તો આ બે લાઇનને તમારે અહીંથી એન્ડ સુધી પાછી લંબાવી દેવાની છે જ્યારે તમે એડિટિંગ કરશો અથવા ગ્રુપ નાનું થશે અથવા આ લાઇન છે આ બે લાઇનને આપણે અહીંથી લંબાવી દીધી અહીંયા આગળ આપણે જો એક ફોટો આપણો અહીં સેન્ડ થઈ ગયો છે બાકી આજે એની અંદર ઇફેક્ટ છે ઇફેક્ટ અહીંયાથી આપણે એડ કરેલી છે એટલે ઇફેક્ટની તમારે કાંઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી એડ થઈ ગયેલી છે આગળ આવવાનું છે આગળ આવવાનું તમને જો અહીંયા બીજો ઇમેજ આવી ગયો છે તો આ બીજો ઇમેજ આવ્યો તો બીજું ગ્રુપ આવી ગયું આના તમારે એડિટ કરવા માટે શું કરવાનું છે બસ સિમ્પલ જ આના ઉપર ક્લિક કરી નીચે એડિટ ગ્રુપમાં તમારે જવાનું છે અહીંયા તો આવ્યા પછી તમે નીચે જા ગ્રુપ દેખાડ્યું છે આના પર તમારે પાછું ક્લિક કરવાનું છે અને બીજી વાર તમારે સેમ આ એડિટ ગ્રુપ લખેલું છે એના પર ક્લિક કરી દેવાનું છે અને નીચે તમને ઇમેજ મળશે ઇમેજ ઉપર ક્લિક કરી આજે જે કલરની ફિલ્ડ લખેલું છે એના પર ક્લિક કરી નીચે આ જે લાઈન આવી ગઈ છે નંબર એના પર ક્લિક કરવાનું છે હવે બીજી વાર આપણે અહીંયાથી અલગ ફોટો સિલેક્ટ કરી લઈશું તો અહીંયાથી આપણે અલગ ફોટો લઈ લઈએ છીએ અને પ્લસનું જે આઈકારણ છે એના પર ક્લિક કરી દઈશું આ રીતે આપણો અલગ ફોટો આગળ સેન્ડ થઈને આવી ગયો છે ફોટાને સેજ આપણે નીચે લઈ લઈશું આ પ્રમાણે આપણો ફોટો આગળ શેર થઈ ગયો એકવાર બેગ દબી દઈશું જે એકવાર બેગ આપીશું આપણે અહીંયાથી બહાર આવી ગયા છે આ રીતે આપણે બે ફોટા અહીંયાથી સેન્ડ કરી દઈશું હવે જ્યારે આપણે ફોટો સેન્ડ કર્યો તો તમે જોઈ કે આજે આપણું ગ્રુપ છે આ ગ્રુપ આપણું અહીંયા સુધી રહેવું જોઈતું અને અહીંયા સુધી આપણે નાનું થઈ ગયું છે તો આનું તમારો તમારા પ્રોબ્લેમ તમારી સાથે પણ થશે તેના માટે તમારે શું ક્રોન છે તો આનું કાંઈ તમારે વધારે ટેન્શન કોઈ લેવાની જરૂર નથી આ એક નાની એવી એરર છે જે અલર્ટ મોસમમાં આ પ્રમાણે એરર થતી હોય છે જ્યારે આપણે એક ગ્રુપ બનાવી અને તેની અંદર એડિટિંગ કરતા હોય છે ત્યારે તો આપણે આ જે એરો હોય આગળનું જ્યાં સુધી આવવાનું છે અને નીચેનું જે આ ગ્રુપ છે આના પર જે ગ્રુપ આપણું નાનું થયેલું છે આ ગ્રુપ ઉપર આપણે ક્લિક કરીશું અને અહીંયા એક એરો આવશે આ એરો ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે બસ સિમ્પલ આટલું જ કરવાનું છે તમારો આજે જે વિડીયો આ રીતે તમારું એડિટ થઈને આવી છે જો થઈ ગયું આખું લંબાઈને આવી ગયું છે તો આ પ્રમાણે જ્યારે તમે ગ્રુપ એડિટ કરશો ત્યારે તમારી સામે આવી એક એર આવી રહી છે તો તમારે તેને આવી રીતે સોલ્યુશન કરી લેવાનું છે બાકી તમને બધા ગ્રુપ મળશે આ બધા ગ્રુપને હવે જો અહીંયા આગળ આપણે એક ફોટો એડ કર્યો હતો તો આ જે ગ્રુપ છે તે લંબાઈને થયો જો અહીંયા સુધી આવી ગયું છે પાસલની સાઈડ તો આપણે આ ગ્રુપ છે અહીંયા સુધી રાખવાનું છે તો આપણે આના પર ક્લિક કરી આ પાસલનો એરો છે એના પર ક્લિક કરીશું તો આ ગ્રુપ આપણું અહીંયાથી આટલું કટું તો આ પ્રમાણે તમે ગ્રુપને આવી રીતે એડિટ કરી અને તમારે શેર સેટિંગ કરવાનું છે હવે અહીંયા આગળ તમે આવશે તમને એક લાઇન દેખાય છે જ્યાં લખ્યું છે એડિટ બાય અલ્પેશ ક્રેસન તો આ કોઈ આપણો લોગો અહીંયા આગળ આપણે એડ નથી કર્યો પણ તમે તમારો લોગો એડ કરી શકો એટલા માટે અહીંયા આગળ રાખેલો છે હવે અહીં આગળ તમારે તમારું નામ લખવાનું છે તો કરી દે તો અહીંયા આગળ તમારે આ જે ગ્રુપ છે આના પર તમારે ક્લિક કરવાનું છે નીચે આવી જવાનું છે એડિટ ગ્રુપની અંદર અહીંયા આગળ આવશે તો ઉપરની સાઈડમાં તમને એક લાઈન દેખાય છે લખ્યું છે એડિટ બાય અલ્પેશ ક્રેશન આના પર તમારે ક્લિક કરી નીચે એક ઓપ્શન આવશે એડિટ ટેક્સ એના પર ક્લિક કરવાનું છે ત્યાં કે તમે જે લખ્યું છે આને તમારે ડિલેટ કરી અહીંયા કે તમારે તમારું નામ લખી લેવાનું છે એટલે તમારું નામ ત્યાં આગળ એડ થયું છે તમારા નામ ઉપર આ વિડીયો આવશે હવે તમારે તમારો ફોટો રાખી શકો તમારા ચેનલનો ફોટો રાખી શકો અથવા તમારો જે લોગો બનાવેલો હોય તે ફોટો તમે આગળ રાખી શકો તે ફોટો તમારે લેવો હોય તો આ જે ગ્રુપ છે આના પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં તમે વેજાવ અને એ આગળ તમારે જે ફોટો આવી રહ્યો છે આ ફોટાને તમે સેન્ડ કરી તમે તમારો ફોટો એડ કરી શકો જે તમારે રાખવો હોય તે આટલું કરશો બસ બાકી તમારા પાસાના જેટલા પણ ફોટા છે તે બધા ફોટાને તમારે ચેન્જેસ કરી દેવાના છે તમારો વિડીયો બની અને રેડી થઈ જશે હવે ઉપર જે શેરનું આઇકન આવી રહ્યું છે આપણે એના પર ક્લિક કરી ને સે એક્સપોર્ટના બટન ઉપર ક્લિક કરશું તો આ રીતનો આપણો જે વિડીયો છે એ એક્સપોર્ટ થઈને આવી જશે અહીંયાથી આપણે એક્સપોર્ટ કરી તમારો વિડીયો એક્સપોર્ટ થઈને આવે છે વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક અને તમારા જે ફ્રેન્ડ મિત્રો હોય તેની સાથે વિડીયોને શેર કરી દેજો એટલે જે પણ આવા રીતે નવા નવા વિડીયો તો બનાવતા શીખી શકે તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ નથી તો સબસ્ક્રાઈબ ન કર્યો તો કરી લો આ દરરોજ આવી રીતે નવા નવા વિડીયો બનાવતા તમને શીખડતા રહેશે